ઓખા મંડળમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંનું એક દ્વાદશ નાગેશ્વર જ્યોતિર્લિંગનો જીર્ણોદ્ધાર સંગીતકાર ગુલશન કુમારે કરી આ ધાર્મિક સ્થળને રમણીય પ્રવાસન સ્થળ બનાવ્યું હતું. અહીં ઓખાની સદીઓ પુરાની પેઢી જીએન બારાઈ પરિવાર દ્વારા આ નાગેશ્વર જ્યોતિર્લિંગના સાનિધ્યમાં છેલ્લા 7 દાયકાથી સાવણીય સોમવારે શિવ રુદ્રી હવનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ રુદ્રી યજ્ઞનું આયોજન મનસુખભાઈ બારાઈ પરિવારના યજમાન પદે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વે બારાઈ પરિવાર સાથે શિવ ભક્ત પબુભા માણેક, જીવદયા અને અન્ન ક્ષેત્રના જગદીશભાઈ શાસ્ત્રી, નાગેશ્વરના પૂજારી હરિબાપુ ભારતી તથા ઓખા મંડળના વેપારી અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ યજ્ઞની અંદર અનેક મહાનુભાવોએ હાજરી આપી મનસુખભાઈ બધાનો સત્કાર સમારંભ કરીને બહુ સ્વાગત કરી અને બધાને કહ્યું કે જે આ પ્રેરણા મળે એ લોકો આવા કાર્ય કરતા રહે. તો આજે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભગુભા માણેકે હાજરી આપી, તેમજ આપણા લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ પણ હાજર રહી અને કહ્યું કે આવા કાર્ય ખરેખર આ જિલ્લામાં થઈ રહ્યા છે. એ પૂનમબેન કહે કે મનસુખભાઈ તમારા પરિવાર બારાઈ પરિવારનું ગૌરવ છે.